દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આ લેખની રીતમાં આપણે કઈ રીતે પ્રોસેસ કરશું આપણે આગળના ભાગમાં શીખ્યા. એમાં શું હતું, જો એમાં ત્રણ ઓપ્શન તમને મળે છે. જો બંને રેખાઓ સમીકરણ માટે બંને રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય તો ઉકેલ કયો મળશે, અનન્યકરણ. જો બંને રેખાઓ એકબીજાને પેરેલલ હશે તો ઉકેલ પણ કેવો મળશે, ખાલીકરણ. અને જો બંને રેખાઓ સંપાતી હશે તો ઉકેલ પણ કેવો મળશે, અનન્યકરણ. હવે નેક્સ્ટ થોડાક આપણે આગળ વધીએ. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, એ તો તમને ડેફિનેશન તો બધાને આવડે છે. જે સમીકરણમાં ચલની સંખ્યા કેટલી હશે, બે, અને સમીકરણની મહત્તમ ઘાત કેટલી હશે, એક, એને આપણે શું કહીએ છીએ, દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થશે, ax + by + c = 0. આ ચેપ્ટરમાં તમારે ટોટલ કેટલી મેથડ શીખવાની છે, ચાર. ફર્સ્ટ આપણે કઈ મેથડ શીખી ગયા, આલેખની રીત. હવે ત્રણ બેઝિક રીત આપણે બાકી છે, આદેશની રીત, લોગની રીત અને ચોકડી ગુણાકારની રીત. હવે નેક્સ્ટ, હવે તમને જ્યારે કોઈ પણ બે સમીકરણ આપેલા હોય છે, બે સમીકરણ આપેલા હોય અને તેના પરથી તમારે ડિસાઇડ કરવાનું હોય કે આપેલી રેખાઓ તમને છેદતી મળશે, સમાંતર મળશે કે સંપાતી, તો કઈ રીતે આપણે ડિસાઇડ કરશું એ આપણે જોઈએ. શું શું કીધેલું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે સહગુણક અને રેખાઓ વચ્ચેનો સંબંધ. જ્યારે પણ તમને કોઈ બે સમીકરણ આપેલા છે તેના પરથી તમારે ડિસાઇડ કરવાનું હોય કે આપેલી રેખાઓ કેવી છે તો કઈ રીતે ડિસાઇડ કરશું. જો બે સમીકરણ તમને આપેલા છે, પ્રમાણિત સ્વરૂપ શું થશે, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. અહીંયા x નો કોએફિશિયન્ટ શું થશે, a1, y નો કોએફિશિયન્ટ શું થશે, b1, અને અચળ પદ શું થશે, c1. x નો કોએફિશિયન્ટ બીજા સમીકરણમાં a2, y નો b2, અને અચળ પદ શું થશે, c2. આ ત્રણ જે કન્ડિશન છે તમારે યાદ રાખવાની છે. જ્યારે x અને y ના બંને સમીકરણ માટે x અને y ના સહગુણક સરખા નહીં હોય એટલે શું થશે, a1/a2 is not equal to b1/b2 થશે, ત્યારે રેખાઓ કેવી મળશે, છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે ઉકેલ કેવો થશે, અનન્યકરણ. જ્યારે a1/a2 is equal to b1/b2 હશે, પરંતુ અચળ પદ સમાન નહીં હોય, અચળ પદનો ગુણોત્તર સમાન નહીં હોય, ત્યારે આપેલી રેખાઓ કેવી થશે, સમાંતર રેખાઓ, અને ઉકેલ કેવો થશે, ખાલીકરણ. જ્યારે ત્રણેય સહગુણકનો ગુણોત્તર સમાન હશે એટલે કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, ત્યારે રેખાઓ કેવી થશે, સંપાતી રેખાઓ, અને ત્યારે ઉકેલ કેવો મળશે, અનન્યકરણ. ફરી એકવાર, જ્યારે સહગુણકનો ગુણોત્તર સમાન નહીં હોય એટલે કે a1/a2 is not equal to b1/b2, એટલે રેખાઓ કેવી થશે, છેદતી રેખાઓ. જ્યારે a1/a2 is equal to b1/b2 એટલે કે x અને y ના સહગુણકનો ગુણોત્તર સમાન હશે ત્યારે રેખાઓ કેવી થશે, સમાંતર રેખાઓ. ત્રણેય કોએફિશિયન્ટ સમાન હશે ત્યારે આપેલી રેખાઓ કેવી થશે, સંપાતી રેખાઓ, અને ઉકેલ પણ કેવો થશે, અનન્યકરણ. એક્ઝામ્પલ આપણે જોઈએ. દ્વિચલ તમને બે બે સમીકરણો આપેલા છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે, તેના પરથી આપણે ડિસાઇડ કરવાનું છે કે આપેલી રેખાઓ સંપાતી છે, છેદતી છે કે સમાંતર. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો સમીકરણ શું આપેલું છે, x - 2y = 0. જો એ x નો કોએફિશિયન્ટ એટલે કે a1 = શું થશે, 1. y નો કોએફિશિયન્ટ b1 = શું થશે, -2. અહીં તમને કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદ આપેલું નથી, અને c1 = શું થશે, 0. ત્યારબાદ a2 = શું થશે, 3. b2 = 4, અને c2 = શું થશે, c2 = થશે -20. સમજાયું? સૌપ્રથમ આપણે a1 b1 અને c1 a2 b2 અને c2 ઇન્ડિકેટ કર્યા. હવે આપણે ફર્સ્ટ શું મેળવીએ, a1/a2 એટલે શું થશે, 1/3, b1/b2 એટલે શું થશે, -2/4, અને શું થશે, -1/2. બંને સહગુણકનો ગુણોત્તર અહીં સમાન આવતો નથી, ગુણોત્તર સમાન આવતો નથી એટલે રેખાઓ કેવી થશે, છેદતી રેખાઓ. સમજાયું? અહીંયા બંનેનો ગુણોત્તર સમાન આવતો નથી અને રેખાઓ કેવી થશે, છેદતી રેખાઓ, એક જ બિંદુમાં રેખાઓ છે. ફરી એકવાર એક્ઝામ્પલ તમને આપેલું છે. શું આપેલું છે, x - 2y = 0. ફર્સ્ટ તમારે શું કરવાનું છે, a1 b1 અને c1, ત્યારબાદ a2 b2 અને c2, પછી તમારે ગુણોત્તર મેળવવાનો છે, a1 / a2
3y minus 9 is equal to 0. And then 4x plus 6y minus 18 is equal to 0. First, તમારે શું કરવાનું છે કોફિશિયન્ટ ઇન્ટિગ્રેટ કરવાનો છે a1 is equal to શું થશે x નો કોફિશિયન્ટ કેટલો છે 2 b1 is equal to કેટલા થશે 3 અને c1 is equal to minus 9 ત્યારબાદ a2 is equal to 4 b2 is equal to 6 અને c2 is equal to કેટલા થશે minus 8 હવે આપણે શું મેળવીએ a1 upon a2 એટલે 2 by 4 એટલે શું થશે 1 by 2 નેક્સ્ટ b1 upon b2 અને શું થશે 3 by 6 એટલે શું થશે 1 by 2 અને c1 upon c2 minus 9 upon minus 18 એટલે શું થશે 1 by 2 જો ત્રણેય કોફિશિયન્ટનો જે ગુણોત્તર છે કેવો આવે છે સરખો ત્રણેય કોફિશિયન્ટનો ગુણોત્તર સમાન છે તો ઉકેલ પણ કેવો મળશે સંપાતી રેખાઓ સમજાણો ત્રણેયના સહગુણકનો ગુણોત્તર જો સમાન આવે તો રેખાઓ કેવી થશે સંપાતી અને ઉકેલ પણ કેવો થશે અનંત જો સહગુણકનો ગુણોત્તર સમાન ન હોય તો રેખાઓ કેવી થશે છેદતી રેખાઓ જો ત્રણેય સહગુણકનો ગુણોત્તર સમાન હશે તો રેખાઓ કેવી થશે સંપાતી રેખાઓ આ જે નોટ છે તમારે મોસ્ટ આઈએમપી છે અને તમારે નોંધ કરવાની છે ફેન નોટમાં લખવાનું છે મોસ્ટ આઈએમપી છે આ ટાઈમમાં તમારે એક માર્કમાં ક્વેશ્ચન પણ પૂછાઈ શકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ શું આપેલું છે x plus 2y minus 4 is equal to 0 2x plus 4y minus 12 is equal to 0 a1 is equal to શું થશે x નો કોફિશિયન્ટ શું આપેલો છે 1 b1 is equal to 2 અને c1 કેટલું થશે minus 4 ત્યારબાદ a2 is equal to 2 b2 is equal to 4 અને c2 is equal to minus 12 ફર્સ્ટ આપણે a1 by a2 શું થશે 1 by 2 નેક્સ્ટ b1 by a2 કેટલું થશે 2 by 4 અને 1 by 2 c1 by c2 શું થશે minus 4 by minus 12 4 તેરી પર એટલે શું આવશે 1 upon 3 અહીં જો કોનો તમારે ગુણોત્તર સમાન આવે છે x અને y ના સહગુણકનો ગુણોત્તર કેવો આવે છે સરખો અને a1 upon a2 is equal to b1 upon b2 પરંતુ is b1 upon b2 is not equal to c1 upon c2 c1 upon c2 નો જે ગુણોત્તર છે કેવો આવે છે અલગ જ્યારે ફક્ત x અને y ના સહગુણકનો ગુણોત્તર સમાન આવતો હોય તો રેખાઓ કેવી થશે સમાંતર રેખાઓ અને ઉકેલ કેવો મળશે ખાલી કણ જો ત્રણેયના કોફિશિયન્ટ સમાન હોય તો તમારો ઉકેલ કણ કેવો થશે અનંત હોય એટલે રેખાઓ કેવી મળશે સંપાતી અને જો એક પણ સહગુણક સમાન ન હોય તો તમને રેખાઓ કેવી મળશે છેદતી રેખાઓ સમજાણા ત્રણ એક્ઝામ્પલ આપણે જોયું જ્યારે તમને સમીકરણો આપેલા હોય તેના પરથી તમારે ડિસાઈડ કરવાનું હોય કે આપેલી રેખાઓ કેવી છે ખ્યાલ આવ્યો કોઈ રીતે મેળવવાનું સૌપ્રથમ તમારે શું કરવાનું જે કોફિશિયન્ટ હોય ઇન્ડિકેટ કરી દેવાનું a1 b1 અને c1 a2 b2 અને c2 જો એક પણ કોફિશિયન્ટ સમાન ન આવે ગુણોત્તર સમાન ન આવે તો રેખાઓ કેવી થશે છેદતી રેખાઓ જો ત્રણેય સહગુણકનો ગુણોત્તર સમાન આવશે તો રેખાઓ કેવી થશે સંપાતી રેખાઓ જો ફક્ત x અને y ના સહગુણકનો ગુણોત્તર સમાન આવે તો રેખાઓ કેવી થશે સમાંતર રેખાઓ એક્સરસાઇઝ 3.2 આપણે સ્ટાર્ટ કરીએ એમાં ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 1 માં તમે કીધેલું છે કે આપેલા બંને જે સમ તમને આપેલા છે એમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે અને આલેખની રીતથી તમારે ઉકેલ શોધવાનો છે ઉકેલ શોધવાનો છે આલેખમાં જ તમને આલેખ મળે છે બંને રેખાઓ કયા બિંદુએ છેદે છે એ બિંદુ તમારે પોઈન્ટ જે છે નોટ કરવાનો છે આની પહેલાની એક્સરસાઇઝમાં જોઈએ એમાં તમારે ઉકેલ મેળવવાનો નહોતો ફક્ત તમારે ભૌમિતિક રીતે જ દર્શાવવાનું હતું જોઈએ ક્વેશ્ચન 1 ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે ધોરણ 10 ના કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 10 જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં કેટલી વધારે છે 4 છોકરીઓની જે સંખ્યા છે છોકરાઓની સંખ્યા કરતાં કેટલી વધારે છે 4 તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ છે આપણે ડિસાઈડ મેળવવાનું છે સૌપ્રથમ આપણે શું ધારી લઈએ ધારો કે ધોરણ 10 ના છોકરાઓની સંખ્યા બરાબર શું ધારશું x અને છોકરીઓની સંખ્યા બરાબર શું ધારશું y કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 10 ફર્સ્ટ આપણે એને ગાણિતિક સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ કુલ 10 વિદ્યાર્થીઓ છે એટલે શું થશે x + y = 10 આ તમારું સમીકરણ નંબર 1
કાલે આપણે આ લેખની રીત જોઈ ગયા છીએ એટલે તમને ખ્યાલ જ છે ફર્સ્ટ તમારે શું કરવાનું છે કોઈડો આપેલો હોય તમારે એને ગાણિતિક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે પછી આ લેખની રીતમાં x અને y ની બે બે વેલ્યુ તમારે મેળવવાની છે નેક્સ્ટ તમને શું કીધેલું છે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં કેટલી વધુ છે 4 અને છોકરીઓની સંખ્યા આપણે શું ધારેલી છે 5 y = શું થશે x + 4 આ સમીકરણ નંબર તમારો કયો થઈ જશે 2 સમીકરણ નંબર 1 અને 2 તે માટેના બીજા સુરેક સમીકરણ રૂપમાં છે હવે આપણે ઉકેલ મેળવવાનો છે આ લેખની રીતથી ઉકેલ મેળવવાનો છે કે x અને y ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ગ્રાફ તમે ડ્રો કરો છો જ્યારે બે રેખાઓ છેદશે કયા પોઈન્ટ પર છેદે છે એના પરથી તમારે x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે આગળ જે એક્સરસાઇઝ જોઈ એમાં તમારે x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની નથી પરંતુ આમાં તમને શું કીધેલું છે ઉકેલ મેળવવાનો છે x અને y ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે એટલે કે ગ્રાફ જે બે બિંદુએ છેદશે જે એક બિંદુએ છેદે ત્યાં તમારે x અને y ની વેલ્યુ મેળવવાની છે હવે આ લેખની રીત જોઈએ ફર્સ્ટ આપણે શું કર્યું ગાણિતિક સ્વરૂપમાં કન્વર્ટ કર્યું કુલ છોકરાઓની સંખ્યા બરાબર શું ધાર્યું x છોકરીઓની સંખ્યા બરાબર શું ધાર્યું y કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 10 એટલે x + y = 10 એટલે ઇક્વેશન નંબર 1 નેક્સ્ટ તમને શું કીધું છે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં કેટલી વધારે છે 4 ધેટ મીન્સ શું થશે y = x + 4 એટલે શું થશે ઇક્વેશન નંબર 2 ઇક્વેશન 1 અને 2 મળી ગયા હવે ગ્રાફની મેથડ ગઈકાલે આપણે શીખી ગયા છીએ પહેલા તમારે શું કરવાનું છે પહેલું જે ઇક્વેશન છે ધ્યાનમાં લેવાનું છે x + y = શું થશે 10 આપણે y ને સમીકરણનો કર્તા બનાવીએ તો y = શું થશે 10 - x x ની અને y ની તમારે બે બે વેલ્યુ મેળવવાની છે તમારી રીતે તમે કોઈ પણ વેલ્યુ મૂકી શકો છો અહીં આપણે x = કેટલા લઈ લીધા છે 5 તો y = પણ શું આવશે 5 હવે x = 4 લેશું તો y = કેટલા આવશે 6 સમીકરણ નંબર 1 માટે x અને y ની કેટલી વેલ્યુ મળી ગઈ 2 હવે નેક્સ્ટ જે સમીકરણ છે તમારે જાતે સોલ્વ કરીને બે બે વેલ્યુ મેળવવાની છે x ની બે વેલ્યુ અને y ની બે વેલ્યુ ગ્રાફ તમારી ગ્રાફ પોથીમાં જ દોરવાનો છે આપણે આગળના પાઠમાં શીખી ગયા છીએ ગ્રાફ કઈ રીતે ડ્રો કરવાનો છે નેક્સ્ટ ઇક્વેશન માટે બે વેલ્યુ મેળવીને તમારો હોમવર્ક ગ્રાફ તમારે દોરવાનો છે x અને y ની જે બિંદુએ છેદે ત્યાં x કેટલું મળે છે એ નોટ કરવાનું છે y કેટલું મળે છે એ નોટ કરવાનું છે x એટલે શું થશે છોકરાઓની સંખ્યા અને y એટલે શું થશે છોકરીઓની સંખ્યા સમજાણા આજનો જે ટોપિક હતો એ આપણે શું હતો જેવો તમને બીજા સુરેક સમીકરણ યુગમાં આપેલું હોય બે સમીકરણ તમને આપેલા હોય તેના પરથી તમારે શું ડિસાઇડ કરવાનું હોય કે આપેલી રેખાઓ કેવી છે છેદતી રેખાઓ છે સમાંતર રેખાઓ છે કે સંપાતી રેખાઓ છે ડિસાઇડ કઈ રીતે કરશું સૌપ્રથમ તમારે શું કરવાનું છે જે કોફિશિયન્ટ આપેલા હોય મેળવવાના છે a1 b1 અને c1 અને ત્યારબાદ a2 b2 અને c2 પછી તમારે શું કરવાનું છે જે સહગુણકો મળે છે એનો ગુણોત્તર શોધવાનું છે ગુણોત્તર પણ આપણે કઈ રીતે ડિસાઇડ કરશું જો એક પણ સહગુણક સમાન નહીં હોય x અને y ના સહગુણકનો ગુણોત્તર સમાન નહીં હોય તો રેખાઓ કેવી થશે છેદતી રેખાઓ જો x અને y ના સહગુણકનો ગુણોત્તર સમાન આવશે તો રેખાઓ કેવી થશે સમાંતર રેખાઓ અને જો ત્રણેય કોફિશિયન્ટનો ગુણોત્તર સમાન હશે તો રેખાઓ કેવી થશે સંપાતી રેખાઓ આ ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે શું શીખ્યા ફર્સ્ટ આપણે ગ્રાફની મેથડ જોઈ ગ્રાફની મેથડમાં કેટલા ઓપ્શન મળે છે તમને 3 અને આજે આપણે શું શીખ્યા જો તમને બે સમીકરણો આપેલા હોય અને તેના પરથી તમારે ઉકેલ ગણવાનો છે અથવા રેખાઓ કઈ છે તમારે ડિસાઇડ કરવાનું હોય તો સહગુણકની મદદથી તમે ડિસાઇડ કરી શકો સ્ક્રીનશોટ લઈ લેજો ફેરનોટમાં બધું તમારે લખવાનું છે વ્યવસ્થિત જે ટોપિક ચાલે છે બધું ફેરનોટમાં તમારે નોટ કરતું જવાનું છે અને આજે સમ અધૂરો છે તમારે કમ્પ્લીટ કરવાનો છે હોમવર્કમાં હોમવર્ક થઈ જાય એટલે સાંજ સુધીમાં તમારે વોટ્સઅપ ગ્રુપમાં સ્કૂલના વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરવાનું છે